મિત્રો, હવે આપણે વાણિજ્ય પત્રના પ્રસંગોપાત ભાગોની ચર્ચા કરીશું. એ તો તમને ખ્યાલ હશે કે વાણિજ્ય પત્રના પ્રાસંગિક 8 ભાગો આવેલા છે, જેમાં અંગત નોંધ અથવા અન્ય નોંધ, ધ્યાનાકર્ષક રેખા, વિષય સૂચક રેખા, બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખરેખા, ટપાલ રવાનગી સાથે સૂચના કે તાજા કલમ, એવા 8 ભાગોની સાથે પ્રસંગોપાત ભાગો રજૂ કરવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે વાણિજ્યિક પત્રના પ્રસંગોપાત ભાગોની ચર્ચા કરો, 5 માર્કનો પ્રશ્ન પૂછાય. એટલે પ્રશ્ન લાંબો હોય એ સ્વાભાવિક છે, જેથી આપણે એને મિનિમમ ચોપરાના 2-3 પેજ જેટલું આવરી લઈએ ત્યારે પ્રશ્નને સંતોષકારક આપણે માર્ક્સ પ્રાપ્ત કરી શકીએ. તો વાણિજ્યિક પત્રના પ્રસંગોપાત ભાગોમાં 8 ભાગોનો સમાવેશ થાય છે. એમાં પહેલો ભાગ છે અંગત નોંધ, જેને પર્સનલ એન્ડ અધર નોટિસ એવા નામે ઓળખવામાં આવે છે. મિત્રો, પત્ર મેળવનાર સત્વરે પત્ર ઉપર ધ્યાન આપે અને યથાયોગ્ય પ્રત્યુત્તર આપે તે માટે અંગત નોંધ લખાય છે. અંગત નોંધ લખવાનું જો કારણ કે સામેનો વ્યક્તિ પત્ર ઉપર ધ્યાન આપે અને તરત જ એ પ્રત્યુત્તર આપે માટે અંગત નોંધ લખવી ખૂબ જ જરૂરી છે. પત્રના હાંસિયામાં મોટા અક્ષરે અર્જન્ટ, પર્સનલ, પ્રિવાન્સી, કોન્ફિડેન્શિયલ, ગુજરાતીમાં તાત્કાલિક, અગ્રિમતા, ખાનગી, ગોપનીય જેવા શબ્દો લખાય છે. કોઈ પણ પત્ર તમે જો પર્સનલ પત્ર હશે તો એની અંદર આ વસ્તુના શબ્દો લખેલા, પત્રના ઉપર જ આ અંગેના શબ્દો લખેલા હશે, જેને પરિણામે આ પત્રો ખૂબ જ ખાનગી પત્રો કહેવામાં આવે છે. બીજો, જરૂર પડે તો અલગ કલરની સાઇનનો ઉપયોગ કરીને અંગત નોંધ એવા શબ્દનો ઉપયોગ થાય છે, કારણ ધ્યાનાકર્ષક થાય. તરત જ કલર બદલાયો હોય તો જેવો પત્ર હાથમાં આવે તરત જ ખ્યાલ આવે કે કલર બદલાયેલો છે. એ ભાગ જ શરૂઆતમાં આપણી નજરે પડશે, જેથી પત્ર વાંચનાર અને પત્ર લખનારનું ધ્યાન તરત જ એના ઉપર જશે. અંગત નોંધનું મહત્વ દર્શાવવા નીચે લીટી દોરવામાં આવે છે. આ પ્રકારની નોંધ પર બિડાણ ઉપર પણ કરાય તે જરૂરી છે. અંગત નોંધ લખી તો એના નીચે જે કલરથી લખી હોય એનાથી પાછો કોઈ અલગ કલરથી લીટી દોરવામાં આવે તેથી વધારે ધ્યાન આકર્ષિત થાય એ માટે એના ઉપર લીટી દોરવામાં આવે છે. બીજું છે ધ્યાનાકર્ષક રેખા, એટેન્શન લાઈન, અથવા એમાં એક અલગ પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન આમાં પૂછાય છે. વાણિજ્યિક પત્રમાં ધ્યાનાકર્ષક રેખાનો અર્થ અને તેનું સ્થાન ઉદાહરણ સહિત સમજાવો, આવો એક 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો એની અંદર 4 મુદ્દા આવવા જોઈએ. તો પહેલો મુદ્દો છે, મોટી પેઢીઓ કે કંપનીમાં ચોક્કસ વ્યક્તિનું ધ્યાન દોરવા માટે ધ્યાનાકર્ષક રેખા દોરવામાં આવે છે. મોટી પેઢીઓમાં આકર્ષક કોઈ એવી વસ્તુ બતાવવાની છે કે રેખા દોરવી જ જોઈએ, જેથી કરીને પત્રની અંદર સીધી જ નજર એના ઉપર પડે, એટલા માટે એ રેખા દોરવામાં આવે છે. ધ્યાનાકર્ષક રેખાનું સ્થાન
આંતરિક સરનામા અને સંબોધન વચ્ચે હોય છે. આંતરિક સરનામું અને સંબોધન જે વચ્ચેનો ભાગ હોય છે એ વચ્ચેના ભાગની અંદર હોય છે. ધ્યાનાકર્ષક રેખાને કારણે જે તે વ્યક્તિ તે પ્રત્યે ધ્યાન આપે અને ઘટતું કરે એવું અપેક્ષિત હોય છે. કારણ કે અમુક બાબતોની લેવડ દેવડ કરવાની હોય કે અમુક માહિતી આપવાની હોય તો એ ધ્યાનાકર્ષક રેખા ઉપર જ એનું ધ્યાન જશે તો તરત જ એને ખબર પડશે કે ડિસ્કાઉન્ટનું છે કે બિલનું છે કે અન્ય નોંધ છે કે ફરિયાદ છે કે કોઈક અન્ય માહિતી છે. એવું હશે તો તરત જ એની ધ્યાન પડશે અને તે પત્રના સંદર્ભમાં ઝડપથી પગલાં લઈ શકશે. કારણ કે એ લખી નોંધ હશે તો તરત જ એનો રિસ્પોન્સ જવાબ તરત આપી દેશે. જો આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો પ્રયોગ થયો હોય તો ધ્યાનાકર્ષક રેખાની જરૂર નથી. આંતરિક સરનામા સાથે વ્યક્તિના નામનો ઉલ્લેખ થયો હોય તો ધ્યાનાકર્ષક રેખાની જરૂર નથી, કારણ કે એની અંદર આવી જાય છે. દાખલા તરીકે આ ઉદાહરણ જોયું, મેનેજર શ્રી અનમોલ ટ્રેડિંગ કંપની અમરેલી લિખિતન રાજેન્દ્ર કુમાર જૈનના ધ્યાનાર્થે શ્રીમાન છેલ્લે લખેલું છે. ઇંગ્લિશમાં પણ મેનેજર અનમોલ ટ્રેડિંગ કંપની અમરેલી ફોર ધ એટેન્શન ઓફ શ્રી રાજેન્દ્ર કુમાર જૈન આમ લખવામાં આવે છે. ત્રીજો ભાગ છે વિષય સૂચક રેખા, જેને સબ્જેક્ટ લાઇનના નામે ઓળખવામાં આવે છે. તો પત્રના વિષય અથવા હેતુનો ઉપયોગ માટે લખવામાં આવતી લીટીને વિષયક સૂચક રેખા કહેવામાં આવે છે. પત્રના વિષય અથવા હેતુનો ઉલ્લેખ માટે લખવામાં આવતી લીટીને વિષય સૂચક રેખા કહેવામાં આવે છે. વિષય સૂચક રેખા દ્વારા પત્ર વાચકને પત્રના વાંચન પહેલા જ વિષય વસ્તુનો ખ્યાલ આવી જાય છે. જેવો પત્ર એના હાથમાં આવશે અને આ વિષય સૂચક રેખાની અંદર એણે જે માહિતીનો ઉપયોગ કર્યો હશે તરત હશે, એટલે તરત જેના હાથમાં પત્ર હશે એને તરત ખબર પડી જશે કે આ પત્રની અંદર આ વસ્તુની માગણી કરી છે. વિષય સૂચક રેખા વિષયને સ્પષ્ટ કરે છે જેથી યોગ્ય વિભાગમાં ફાઇલિંગ માટે મદદગાર બને છે. વિષય સૂચક હોય તો બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય તો જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં પત્ર મોકલવાનો હોય અને ઉપર આપણે વિષય લખ્યો હોય તો એ વિભાગમાં એ પત્રને ફાઇલ કરવામાં આવે છે જેથી ખૂબ જ સરળતા રહે છે. આંતરિક સરનામા પછી અને સમાપન પહેલા કે પછી પત્રના મુખ્ય ભાગ પહેલા કાગળની મધ્યભાગમાં લખવામાં આવે છે. આ વિષય સૂચક ક્યાં લખવામાં આવે છે તો વિષય સૂચક રેખા આંતરિક સરનામા પછી અને સમાપન પહેલા કે પછી પત્રના મુખ્ય ભાગ પહેલા કાગળની મધ્યભાગમાં લખવામાં, કાગળ જે મધ્યભાગ હોય છે એ મધ્યભાગની અંદર વિષય સૂચક રેખા લખવામાં આવે છે. વિષય સૂચક રેખાને ધ્યાનાકર્ષક બનાવવા ઘાટા અક્ષરોમાં લખાય છે. એને ધ્યાનનું આકર્ષક થાય એટલા માટે ઘાટા અક્ષરોમાં પણ લખવામાં આવે છે. વિષય સૂચક રેખામાં સૌ પ્રથમ વિષય અથવા બાબત શબ્દો લખાય છે. ગુજરાતીમાં હોય તો બાબત વિષય જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપ્યું છે વિષય, પછી તરત જ વિવિધ સ્ટેશનરી ચીજ વસ્તુઓની ખરીદી બાબતે આવે, પછી મિનિમમ 4-5 ટપકા આપણે કરીશું જેથી કરીને કે આપણા વાત અધૂરી છે એવું સાબિત થાય છે. એટલે કે આમ વિષય સૂચક રેખા પણ
પ્રસંગોપાત ભાગોનો એક અગત્યનો ભાગ છે. ચોથો મુદ્દો છે બિડાણ, ઇન્ક્લોઝર્સ. પત્ર મોકલતી વખતે પત્રમાં વણવેલા અનુવાંશિક માહિતી આપતા વિવિધ કાગળો પણ જોડવામાં આવે છે. કારણ કે બિડાણ કોઈ પણ પત્ર ખાલી એકલો હોય, પરંતુ અમુક માહિતીઓ આપવાની હોય ત્યારે એની અંદર એક પત્રની અંદર એક કરતા અનેક નકલોનો સમાવેશ થાય, તો એ નકલોના સમાવેશને બિડાણ રૂપે રજૂ કરવામાં આવે છે, તેને બિડાણ કહેવામાં આવે છે. અને આ કાગળો જોડવાની પ્રક્રિયાને બિડાણ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કોઈ નોકરી કરવા માટે અરજી કરે છે, તો નોકરી માટેની અરજી પત્રકમાં માર્કશીટ અને સર્ટિફિકેટની નકલો જોડવી પડે છે. દાખલા તરીકે એ બિડાણ આપ્યું છે ધોરણ 12 ની માર્કશીટની નકલ, બીકોમ ના 3 વર્ષની માર્કશીટની નકલ, બીકોમ ડિગ્રી સર્ટિફિકેટની નકલ, જન્મના પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ, અન્ય જેટલું તમે બિડાણ કરો એ બિડાણની નકલ અહીંયા લખવી પડે છે. અને આની કાર્બન કોપી હવે પછીના પીરિયડમાં લેક્ચરમાં ભણીશું ત્યારે એની કાર્બન કોપી, એટલે કે એક નકલ તમે મોકલી હશે, એક નકલ તમારી પાસે હશે. જ્યારે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં વાણિજ્યિક પત્રોમાં કરારની નકલો, ઓર્ડરની નકલ, બિલ, ચેક, નોટિસ, સૂચિપત્ર વગેરે બિડાણ તરીકે ઓળખાય છે તે મૂકવામાં આવે છે. પત્રમાં બિડાણનો ઉલ્લેખ કરવાથી સામા પક્ષકારને આધારભૂત માહિતી મળે છે. જે આપણે કહ્યું ને આ બધું મૂકીએ તો એની ચોક્કસ માહિતી મળે છે, અને તે વેપારના સોદાઓને ઝડપથી પતાવે છે. એટલે એની માહિતી મળી હશે તો તે ઝડપથી પોતાના જે સોદા છે એ પતાવવાની કોશિશ કરે છે. બીજું, બિડાણ વિશેની નોંધ પત્રના કાયમી ભાગ હસ્તાક્ષર પછી સિગ્નેચર પછી ડાબી બાજુમાં કરાય છે. અહીંયા સિગ્નેચર હોય તો એના ડાબી બાજુના ભાગની અંદર હંમેશા આ બિડાણની નકલોની નોંધ કરાય છે. બીજું, બિડાણ વિશેની નોંધ એક કરતા વધારે બિડાણ હોય તો તેની કુલ સંખ્યા લખવી અને તેની માહિતી પત્રમાં આપવી. કુલ સંખ્યા 10 હોય તો નકલ નંબર 1, 2 and 10. એ રીતે અહીંયા 5 નકલ છે તો બિડાણની અંદર 5 નકલ એવું વિષયની અંદર લખવું ખૂબ જ જરૂરી છે. તો આમ આ રીતે આપણે 4 ભાગોની ચર્ચા કરી, બાકીના ભાગોની નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું.